શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે જોઈશું સરકારી કર્મચારીઓ માટેની મરજીયાત રજા મોટાભાગે પ્રાથમિક શાળાઓ જે છે સરકારી જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે આ વિડિયો ખૂબ ઉપયોગી રહેશે મરજીયાત રજા સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી મુજબ ધાર્મિક બાધ વિના યાદીમાં જણાવેલ તહેવારના પ્રસંગોએ વધુમાં વધુ બે દિવસની મરજીયાત રજાઓ ભોગવી શકશે ધાર્મિક બાધ વિના એનો અર્થ એવો થાય કે ભલે મોહરમનો તહેવાર હોય પણ હિન્દુ મિત્રો રજા મૂકવા માંગતા હોય ખ્રિસ્તી મિત્રો રજા મૂકવા માંગતા હોય તો એમની રજા પણ મંજૂર થશે એનો મતલબ એવો થાય છે કોઈ પણ ધર્મનો તહેવાર હોય પણ બે રજા એની અંદરથી પસંદ કરીને જે યાદીમાં જાહેર કરેલી મરજીયાત છે એમાંથી ભોગવી શકાય આવી મરજીયાત રજા ભોગવવા અંગેની પરવાનગી માટે અગાઉથી લેખિત અરજી કરવી જોઈશે આપણે અરજી પણ અંદર બતાવીશું કઈ રીતે અરજી કરવાની છે સામાન્ય રીતે પરચુરણ રજા એટલે કે સીએલ મંજૂર કરનાર યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઈ પરવાનગી આપશે એટલે કે જે તમારી કચેરી અથવા તો શાળામાં સીએલ મંજૂર કરતા હોય એટલે દાખલા તરીકે પ્રાથમિક શાળા હોય તો આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષક સીએલ મંજૂર કરતા હોય છે તો એ જ આ રજા પણ મંજૂર કરી શકશે એમની પરવાનગી લેવાની રહેશે સરકારના કર્મચારીઓએ તેમની પસંદગી પ્રમાણેના આ બે તહેવારોની લીધેલી રજા તેમના પરચુરણ રજાઓના હિસ્સામાં ઉધારવામાં આવશે નહીં એટલે કે પરચુરણ એટલે કે સીએલ રજાનો હિસાબ જે હોય છે પ્રાથમિક શિક્ષકોને બાર સીએલ મળે છે તો એમાંથી આ બાદ કરવાની નથી બાર વધતા બે અલગ એટલે કે જે પૂરા પગારમાં આવેલા મિત્રો છે એમના માટે આ રજા છે વિદ્યા સહાયકોને આ રજા મળતી નથી યાદીમાં જાહેર કરેલી મુસ્લિમોની કોઈ પણ રજાઓ જાહેર કરેલા દિવસે આવતી ન હોય તો તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય તે દિવસે સરકારના મુસ્લિમ કર્મચારીઓને મરજિયાત રજા આપી શકાશે ઘણી વાર એવું થાય છે કે મુસ્લિમ મિત્રોની રજા જાહેર થઈ હોય પણ એમના જે કઈ ગણતરીઓ છે ચંદ્ર દેખાવા પર આધાર હોય છે એ બધા કારણોસર ઘણીવાર તારીખ બદલાતી હોય છે તો જે તે દિવસે એ તહેવાર બદલાય તો એ મુજબ સરકાર પરિપત્ર પણ કરતી હોય છે તો એ મુજબ એમને મરજિયાત રજા આપી શકાય છે હવે આપણે મરજિયાત રજા કઈ રીતે માંગવી એની અરજી કઈ રીતની છે અને મરજિયાત રજાની યાદીમાં શું છે એ આપણે જોઈએ મિત્રો અહીંયા આપણે મરજિયાત રજાની યાદી બતાવી છે દરેક જિલ્લામાં જુદી જુદી યાદી હોઈ શકે છે અહીં આગળ સરકારી કર્મચારીઓ માટે મરજિયાત રજાઓ જે તમારી શાળામાં રજા યાદી હોય છે એની અંદર દરેક જિલ્લા પોતાની રજાની યાદી બહાર પાડતા હોય છે તો એની અંદર આ મરજિયાત રજા ભાગ બેમાં બતાવેલી હોય છે અહીંયા આપણે ગુજરાત સરકારે બે હજાર એકવીસના વર્ષ માટે માન્ય કરેલી મરજિયાત રજાઓમાંથી આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે હાલમાં આપણે જોઈએ તો ઓગસ્ટ માસ આપણે ચાલે છે તો એનું ઉદાહરણ એક લઈએ આપણે તો આ છબ્વીસ નંબર ઉપર નવમો મોહરમ એવું લખેલું છે મુસ્લિમ સિયાસુની અઢારમી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ આ મરજીયાત રજા જાહેર કરેલી છે તો આ રજા જે છે અઢારમી તારીખે કોઈ મિત્ર જે મિસ મુસ્લિમ ન હોય અન્ય ધર્મવાળા હોય પણ એમને અઢારમી ઓગસ્ટે કોઈ કામ છે એમ રજાની જરૂર છે તો તે દિવસે અઢારમી ઓગસ્ટના રોજ તે મિત્ર મરજીયાત રજા મૂકી શકે છે આ જ રીતે એકવીસમી ઓગસ્ટે કોઈને કામ છે તો એ દિવસે પણ એ મિત્ર રજા મૂકી શકે છે એટલે આખી યાદી છે મરજીયાત રજાની એમાંથી જ્યારે યાદી બહાર પડે એટલે મિત્રોએ જોઈ લેવું કે કઈ કઈ તારીખે રજાઓ છે આપણે ભવિષ્યનું આયોજન કરવું હોય તો આમાંથી બે રજા પસંદ કરી અને આપણે એ રજા મૂકી શકીએ છીએ અને એ મુજબ આપણને રજા મળી જશે ત્યાર પછી જે રવિવારે આવતી રજા હોય એ પણ જાહેર કરેલી હોય કે એના કારણે મરજીયાતમાં મૂકેલી નથી આ રીતે આપણે ત્યાર પછી મરજીયાત રજા કઈ રીતે મૂકવી એની અરજી આપણે બતાવી છે આ અરજી તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે મૂકીશું જેથી કરીને તમે ડાઉનલોડ પણ કરી શકશો મરજીયાત રજા રિપોર્ટ એમાં તમારું નામ હોદ્દો જે મદદની શિક્ષક હોય આસિસ્ટન્ટ શિક્ષક હોય વિદ્યા સહાયકને મળતી નથી અને અહીં તમારી પ્રાથમિક શાળાનું નામ પ્રતિ મુખ્ય શિક્ષક જો મુખ્ય શિક્ષકને આ રજા જોઈએ તો પ્રતિ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલું અહીંયા લખવાનું રહેશે દિન એકની મરજીયાત રજા અને અહીંયા આગળ સ્પષ્ટ આપણે લખ્યું છે કે સૌને ઉપરોક્ત વિષયાનો એ આપ શ્રીને જણાવું કે હું મારું નામ છે હોદ્દો અને ખાલી જગ્યા તરીકે એટલે અહીં આગળ તાલુકાનું નામ આવશે તાલુકાની ખાલી જગ્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું મારે તારીખ જે કંઈ છે એકવીસ કે અઢારમી ઓગસ્ટ જે તારીખ હોય એ રોજની રજાની જરૂરિયાત હોય ખાલી જગ્યાની એટલે કે અહીં આગળ મોહરમ નવરોજ જે હોય એ અહીં લખી દેવાનું ની તા મારી દિન એકની મરજીયાત રજા મંજૂર કરવા નમ્ર વિનંતી છે એટલે જે કંઈ તહેવાર અંદર યાદીમાં હોય એ પણ અહીંયા ઉલ્લેખ કરી દેવો અગાઉ ભોગવેલ મરજીયાત કેટલી છે તો એક હોય તો એક જીરો હોય તો જીરો બાકી રહેલે એટલે બે પૂરી થઈ જાય ઇનવર્ડ નંબર આચાર્ય અહીંયા આવક નંબરમાં લઈ સિક્કો કરીને સહી કરી અને આવકમાં મૂકી દેશે અને મસ્ટરની અંદર મરજીયાત રજા એક અથવા મરજીયાત રજા બે જે હોય તે નંબર મારી અને માસ્ટરમાં મૂકી દેશે એટલે મસ્ટરમાં નોંધી લેશે એટલે તમને મરજીયાત રજા આ રીતે મળી શકે છે અન્ય કોઈ મરજીયાત રજા વિશે પ્રશ્ન હોય મોટેભાગે વિદ્યા સહાયક મિત્રોનો પ્રશ્ન હોય છે પણ એમને આ રજા મળતી નથી વિદ્યા સહાયકને માત્ર બાર સીએલ મળે છે થેન્ક યુ વેરી મચ આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર